રામના નામને પ્રણામ વંદન પોતા કરતા લખે છે રામ એક તાપસતીય તારી નામ કોટી ખલ કુમતી સુદારી ઋષિ હિતી રામ સુકે તો સુતાકી સહિત સે સુત કી નહીં કી તુલસીદાસ કે છે કે રામના નામને હું પ્રણામ કરું છું ભગવાનના નામની વંદના કરી રહ્યા છે સંતો ઘણીવાર વાત કરે છે ને અત્યારે પણ કહે ટુડે વી આર લિવ ઇન ધીસ સોસાયટી કઈ સોસાયટીમાં જીવીએ છે જે એનર્જીનું પ્રાધાન્ય છે જે યંત્ર શક્તિનું પ્રાધાન્ય છે અને ખરેખર યંત્રનો પ્રવેશ થયો આ પૃથ્વી પર ત્યાર પછી ઘણા ઓછી મહેનતે ઘણું સારું કામ એ થવા લાગ્યું છે પહેલાં કપડાં ધોવા માટે કેટલો દાખલો કરવો પડતો વોશિંગ મશીન આવ્યા એટલે અંદર નાખ્યા નથી પછી રસોડાનું કામ કરવા ગયા નથી ટાઈમિંગ સેટ કર્યો અને કપડાં ધોવાઈ જાય અહીંયા બીજા પહેલાં પેલાં મશીન તો કપડાં સુકાવાના તો નથી આ પણ અમેરિકામાં તો કપડાં સુકાઈ પણ જાય ત્યાં સુધીના પણ મશીન એ આવતા હોય છે એટલે યંત્ર એક ઉમેરાયું તો કેટલી બધી મહેનત એ ઘટી જાય છે ઘંટી પેલા ઘરની અંદર ફેરવતા હતા પેલા ફેરવવાના ભાઈઓ આ બધું કામ કરતા હોય પણ આજે મશીન વાળી ઘંટી આવી ગઈ મોટર વાળી વિના યત્ને કઈ વિશેષ કરવાનો રહેતો નથી એક યંત્ર આવી ગયું સાધન આવી ગયું તો આપણી મહેનતમાં કેટલો બધો ઘટાડો થઈ શકે છે સારંગપુરમાં સંતોએ તો લીંબુ નીચવાનું પણ મશીન બનાવ્યું છે લીંબુ નીચવાના પણ મશીન છે કારણ કે આટલા બધા અઢીસો સંતો છે પારણા ધારણા પારણા થતા હોય એની અંદર દર દિવસે બધા કેટલા બધા લીંબુ નીચવાના હોય તો લીંબુ નીચવાનું મશીન છે રોટલી બનાવવાનું પણ મશીન છે વસાવું છે રોટલી બનાવવાનું મશીન એ બીએપીએસ ની અંદર બનાવ્યું છે ખૂબ સુંદર મશીન આ દિવ્ય પુરુષ સ્વામી વગેરે સંતોએ તૈયાર કર્યું છે પણ એ તો બહુ મોટા સ્કેલની અંદર ફૂલદોલ જેવો સમયો હોય જલ શ્રાદ્ધ જેવો હજારો માણસોની રસોઈ કરવાની હોય આ બાજુ લોટ ખાલી અંદર નાખી દેવાનો પાણી અંદર નાખવાનું પછી લોટ બંધાઈ જાય રોટલી બધી અંદર શેકાઈ જાય ફૂલકા થઈને પછી છેવટે બહાર આવી જાય આ પ્રકારનું આખું મશીન એ તૈયાર કર્યું છે યંત્ર એક યંત્ર આવ્યો તો કેટલી બધી મહેનત એ બધી ઘટી જાય છે પરંતુ જ્યારે યંત્ર શક્તિ અટકે છે ત્યારે મંત્ર શક્તિનો પ્રારંભ થાય છે યંત્રની પણ કંઈક મર્યાદા છે કંઈક એની પણ ક્ષિતિજ છે સીમા છે એ વખતે મંત્રના શરણે તમામ માણસોએ જવું પડે છે વિજ્ઞાનના ઇતિહાસમાં આવે છે અમેરિકાના ઇતિહાસની અંદર એપોલો ઇલેવન કે કદાચ એ લોકોએ ત્યાં મોકલ્યું અને પછી એનો પૃથ્વી સાથેનો સંપર્ક એ ખોટવાઈ ગયો કોઈ રીતે સંપર્ક થતો નથી એ સમયના અમેરિકાના પ્રધાને પોતે એનાઉન્સમેન્ટ કર્યું કે આપણી તમામ વૈજ્ઞાનિક શક્તિ એ નાકામયાબ નીવડી છે હવે આપણે સફળતાથી આપણા આકાશની અંદર રહેલા વૈજ્ઞાનિકોનો સંપર્ક સાધી શકતા નથી માટે હવે મંત્રનો આધાર લેવો પડશે જે જે કંઈ ભગવાનમાં માનતા હોય એને પ્રાર્થના કરો પ્રણામ કરો વંદન કરો અને અમેરિકા જેવા દેશની અંદર જ્યાં ભગવાનનું પ્રાધાન્ય પણ ઓછું લાગે જ્યાં બુદ્ધિનું પ્રાધાન્ય પણ એ યંત્રનું પ્રાધાન્યપણું છે એવા દેશની અંદર પણ તમામ માણસોએ પ્રાર્થના કરી ભગવાનને વંદન કર્યું અને ખરેખર એ પ્રાર્થનાના પ્રતાપે પુનઃ એ પૃથ્વી સાથેનો સંપર્ક સધાઈ ગયો વૈજ્ઞાનિકો નિર્વિઘ્ને પૃથ્વી પર ઉતરાયણ પોતે લેન્ડિંગ કરી શક્યા એટલે કહેવાનું શું કે જ્યારે યંત્રશક્તિ નિષ્ફળ જાય છે ત્યારે મંત્ર શક્તિએ પોતાનો પ્રતાપ જણાવે છે એટલે જ કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી જેટલા કંઈ યજ્ઞ છે એની અંદર હું જપ યજ્ઞ છું દરેક સંપ્રદાયના પોતાના કંઈક ને કંઈક વિશિષ્ટ મંત્ર હોય છે વૈષ્ણવ શ્રી કૃષ્ણમ શરણમમ રામની અંદર શ્રી શ્રીરામ જયરામ બોલતા હોય છે ગાયત્રીની અંદર ઓમ બુબુર્વ સ્વઃ સ્વઃ એનો મંત્ર બોલાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ મહામંત્ર એનું રટણ એ સતત થયા કરે છે લોકોને કદાચ એમ લાગે આજે માળા ફેરવતા ગણાને જોવે એટલે બુદ્ધિશાળી માણસોને એમ લાગે કે આ તો નવરા માણસોનો ધંધો છે ઘણા લોકો ટીકા પણ કરે છે કે આ તો ગડપણની અંદર કામ છે માળા ગૌમુખીમાં લઈને બેઠા હોય એટલે લોકોને લાગે કે ક્યાં ચડી ગયા પરંતુ જે ભણેલા ગણેલા પણ આજે જે કંઈક થોડા ઘણા ઊંડા ઉતર્યા એ લોકો સ્વીકાર કરે છે કે મંત્રથી પણ ફાયદો થાય છે હાવડ યુનિવર્સિટીના ડોક્ટર છે ડૉક્ટર હર્બર્ટ બેન્સન એણે સાબિત કરી બતાવ્યું કે સવાર સાંજ કોઈ માણસ વીસ મિનિટ જો કોઈ મંત્રનો જાપ કરે નહી તો માળા ફેરવતા ઘણા હોઈ જતા હોય છે એટલે એમ નહીં યથાર્થ એ વખતે જાગ્રત રહીને જો રટણ સ્મરણ થાય તો આઠ કલાકની નિંદ્રા જેટલી અનુભૂતિ થઈ શકે છે માળા ફેરવાથી એક્યુપ્રેશરનો પણ લાભ મળે છે માળા ફેરવી આપણે આંગળી ઉપર માળા લાખીને દબાવીએ છીએ કંઈક દબાણ આવે છે એક દોરી નસ ઉપર એના આધારે મગજના ચેતાતંત્રના કોષો પણ જાગ્રત થાય છે અને લાભ થાય છે એ વિજ્ઞાન પણ સાબિત કરે છે એટલે આધ્યાત્મિક લાભ તો થવાના જ છે પરંતુ માળાના જપ માળા ફેરવવાથી એનું રટણ કરવાથી એ ચોક્કસ શરીરની અંદર અંતસ્ત્રાવો પણ સપ્રમાણસર થાય છે બીપી પણ એ કંટ્રોલની અંદર રહે છે આ આરોગ્ય વિજ્ઞાન એ સાબિત કરી બતાવે છે અને આધ્યાત્મિક લાભ આ લોકની અંદર ઘણા માણસો નથી આપણને કહેતા હોતા કે ક્યાંય પણ તમે પકડાઈ જાઓ ને પોલીસમાં આગા પાછે રોડ પર લાયસન્સ ના હોય તો આપણું નામ દેવાનું ઘણા માણસો બોલતા હોય છે કે આપણું નામ આપજો ને કે એટલે તમને છોડી દેશે આ લોકની અંદર મારા તમારા કોઈના નામથી કોકને પોલીસના હાથમાંથી છુટકારો થતો હોય તો ભગવાનનું નામ તો સર્વશ્રેષ્ઠ છે એ યમના હાથમાંથી આપણને છોડાવી શકે ભગવાનનું નામ લેતા હોય એને યમદૂત એ ક્યારેય પકડી શકતા નથી આ જે લોકની અંદર દોરા ધાગાની અંદર વિશ્વાસ કંઈક ને કંઈક પ્રતીતિ આપણને બીક રહી જાય છે પણ જે સ્વામિનારાયણ મહામંત્રના શરણે ગયા વડાપ્રધાન સાથે ઓળખાણ થઈ પછી સરપંચની બીક રહે ખરી કે સરપંચ આપણું કંઈક બગાડી નાખશે કંઈ બગાડી ના શકે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એના મહામંત્રનું શરણું આપણે સ્વીકાર્યું ત્યાર પછી એ સામાન્ય કોઈ દેવી દેવતા પોતાના અહિત કરે જ નહીં આ તો આપણા મનમાં માની લીધું છે કે આમ નહીં કરીએ તો આ દેવી આપણું બગાડી નાખશે કઈ માં પોતાના દીકરાનું બગાડે કોણ અહિત કરે પણ આવી જાત જાતની માન્યતા એટલે દોરાધગામાં વિશ્વાસ રાખીએ પરંતુ મંત્રની શક્તિમાં વિશ્વાસ યોગીજી મહારાજને હતો શાસ્ત્રીજી મહારાજને હતો તો યોગી બાપાને થયો શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ મંત્રનું રટણ કરાવ્યું એ એ મંત્રના યોગીજી મહારાજને જે વ્યાપ્યું હતું અંદર નીકળી ઘણી વાર આપણને એમ થાય કે આવું તે કંઈ થતું હશે તો સર્પ કરડે તારે ટેસ્ટિંગ કરી જો વિશ્વાસ હોય તો પણ આપણે એવો યથાર્થ વિશ્વાસ ધરાવતા નથી આપણા મનમાં કંઈક શંકા છે ઊંડે ઊંડે કે મંત્રથી તો કંઈક કામ થતું હશે પણ જેને યથાર્થ વિશ્વાસ હોય મંત્રમાં નામ રટણમાં એ ચોક્કસ કામ થાય જ છે મહારાજે મંત્રનો ઉપયોગ કરવાની બીજી રીત શીખવે છે લોયાના છઠ્ઠા વચ્ચના અંદર કે જ્યારે પણ આપણા મનમાં કામનો ક્રોધનો હિંસાનો ઈર્ષાનો બુંડો ગાઢ થાય ત્યારે ચોક્કસ તાળી વજાડીને જોર જોરથી સ્વામિનારાયણ મંત્રનું રટણ કરવું તાળી પાડીને જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ઉચ્ચ નાદે સ્મરણ કરવું ઘણીવાર ઘણા લોકો આને ઉલટું લેતા હોય છે જે જોરથી તાળી પાડીને ભજન કરે એટલે એમ નહીં સમજવાનું કે એને બુંડા સંકલ્પ શરૂ થઈ ગયા છે પણ એમ નથી કહેતા મહારાજ ભૂંડા સંકલ્પ થતા હોય તો ભગવાનનું આ પ્રકારે રટણ કરવાનું એ સિવાય ઘણા ભક્તો ભક્તિના આવેગની અંદર પણ રટણ સ્મરણ કરતા હોય છે ગુલજારીલાલ નંદા એને જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધું હતું કે પાંચ દસ વાર સ્વામિનારાયણ મંત્રનું રટણ કરું અને ચોક્કસ સર્વને પ્રતીતિ થતી એવો મહામંત્ર એ છે ભગવાનને પણ વશ કરી શકે ભગવાનને પણ બોલાવી લાવે એવો અદ્ભુત મંત્ર એની તુલસીદાસ વાત કરી રહ્યા છે રામ નામની ત્યાર પછી તુલસીદાસ કહે છે કે રામ કથા સાંભળી એનો ક્રમ જણાવે છે મેં જે લખવાનો પ્રારંભ કર્યો એ કોની પાસેથી સાંભળી તો યાજ્ઞવલ્કય ઋષિએ બરદ્વાજને કથા કરી એ કથા હું આપને કહેવાનો છું શિવજીએ ચરિત્ર જે પોતાના મનની અંદર રચ્યું રામચરિત માનસ શિવના મનની અંદર રચાયું ત્યાર પછી પાર્વતીને સંભળાયું ત્યાર પછી શંકરે કાક ભૂષુંડુને સંભળાયું હતું કાક ભૂષુંડીને આ ચરિત્ર સંભળાયું તેમણે યાજ્ઞવલ્કયને સંભળાયું બરદ્વાજ ઋષિને અને ભરદ્વાજ પાસેથી મેં આ ચરિત્ર સાંભળ્યું છે રામાયણનું અને ત્યાર પછી એની કથા હું આપને કહેવાનો છું ઘણા લોકો પ્રશ્ન કરે છે કે રામકથા આટલી સુંદર છે પણ ઘણી વાર રામાયણની અંદર અમુક પ્રસંગો જે આપણે જાણીએ છીએ એ કેટલાક પ્રસંગો વાલ્મિકી રામાયણમાં છે કેટલાક તુલસીમાં છે તો ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન થાય કે જે સમુદ્રની અંદર પથ્થર નાખ્યા રામ નામ લખાયું એ પ્રસંગનો ઉલ્લેખ રામાયણની અંદર આવતો નથી ન તો તુલસી રામાયણમાં પણ છે રામ નામ લખીને પથ્થર નાખ્યા એવું વાલ્મીકીમાં પણ ઉલ્લેખ નથી તુલસીની અંદર પણ ઉલ્લેખ નથી ત્યારે આપણને થાય કે આ બધા પ્રસંગ લાયા ક્યાંથી તો આગળ આપણે જોયું હતું કે સડસઠ જાતના રામાયણ તો સંસ્કૃતમાં લખાયા છે એ સિવાય પચીસ હજાર જાતના જુદા જુદા રામાયણ જે રામને સમકાલીન અંદર ઋષિ મુનિ હતા રામના વર્ષો પછી પણ જે ઘણા ઋષિ મુનિ થયા એમને કર્ણોપ જે કઈ રામના પ્રસંગો સાંભળ્યા હતા એ પોતાની રીતે લખ્યા છે એટલે ક્યારેક એવું બને જેમ બાપાનો લાભ લેવા માટે આપણે ગયા હોય પાંચ દસ જણા મહેસાણામાંથી ગયા હોય અને બધે બધો લાભ આપણે યાદ રાખી શકતા નથી યથાર્થ વર્ણન કરી શકતા નથી એક પ્રસંગમાં આપણે ગેરહાજર હોઈએ અને બીજી વ્યક્તિ કે આ પ્રસંગ તો કહેવાનો રહી ગયો એટલે આપણે કે હું હાજર નહીં હોઉં અથવા તો મારું ધ્યાન નહીં હોય આપણું ધ્યાન નહીં હોય ત્યારે કોકનું ધ્યાન હોય ને એને બરાબર યાદ રાખીને લખ્યો હોય એમ એવું બની શકે કે તુલસીદાસ કે વાલ્મિકીની કલમેથી કદાચ કંઈક છટકી ગયું હોય અથવા તો અન્ય ઋષિ મુનિને આ પ્રસંગ વિશેષ ગમ્યો હોય એની નોંધ કરી હોય એટલે રામાયણના કોઈ પણ ચરિત્રમાં શંકા સંશય ક્યારે છે અને પછી એનો મહિમા કહેતા કહે છે કે એહી સુનત શ્રવન પાયે વિશ્રામ આપણી પત્રિકામાં આ કડી લખેલી છે કે રામચરિત માનસ નામા રામચરિત માનસ એનું નામ છે સુનત શ્રવન પાયે વિશ્રામ જે કંઈ સાંભળશે એને યથાર્થ અચૂક લાભ થશે પરંતુ આ કથા વાર્તામાં જે તરવા જશે એ પોતે ડૂબી જશે પણ જે ડૂબવા જશે એ તરી જશે એવું વાક્ય નથી પણ કથા વાર્તામાં જો અળગાર એવા ગયા બરાબર ડૂબવાનો પ્રયત્ન ન કર્યો તો લાભ નહીં થાય પણ કથાવાર્તામાં જેમ ફિલ્મ જોતી વખતે ડૂબી જઈએ છીએ રસ તરબોળ થઈ જવાય છે એમ કથા વાર્તામાં જે ડૂબી જાય એટલે જ તો કવિ કહે છે હું કશુંક કહેવાને આવ્યો છું કરગરવા નથી આવ્યો હું અહીં ડૂબવાને આવ્યો છું પણ તરવાને નથી આવ્યો આ કથા વાર્તામાં અળગા રહેવાનો પ્રયત્ન ન કરું એ ચરિત્રની અંદર બળી જઈએ તો ચોક્કસ લાભ થાય પછી કહે છે કે આવું ચરિત્ર હું સંભળાવીશ પણ આની અંદર અતિ ખલ જે બિષય બગ કાગા જે કાગડા જેવો જીવો હશે એ આ કથા વાર્તા સાંભળવા નહીં આવી શકે કારણ કે આ માન સરોવર છે અને માન સરોવરની અંદર મોતીનો ચારો હોય અહીંયા તો જે હંસ હશે પરમહંસ હશે એ જ કથા સાંભળવા આવી શકશે કાગડો તો ક્યાં જાય જ્યાં લીલ હોય શેવાળ હોય બગલો ક્યાં જાય જે માછલા હોય ત્યાં જઈ શકે એમ આપણી કથાની અંદર શાબુદ્દીનની જેમ કંઈ જોક્સ નથી આવવાના આપણી કથાની અંદર ફિલ્મના ગીતો કંઈ ગવાવાના નથી એટલે જે માણસો આની અંદર આસક્ત હોય વિષયની વાતો જેને ગમતી હોય એ માણસો આ વાર્તા સાંભળવા નહીં આવી શકે ઘણીવાર આયા હોય પણ જો એમાં પ્રીતિ હોય ને તો પણ બેસી નહી શકાય બેઠા હોય તો પણ ઊભા થઈ જવાનું મન ઘણી વાર થાય કારણ કે આપણને પ્રીતિ વિષય તરફ છે અત્યારે આપણે બધા કથા સાંભળવા કેટલી તલ્લીનતાથી એકાગ્રતાથી શ્રવણ કરી રહ્યા છે પણ હમણાં પેલી રીક્ષા ફરતી ફરતી આવે અને જાહેરાત કરે કે સાંભળો સાંભળો મહેસાણાના રોડ પર માઇકલ જેક્સન આવી ચૂક્યા છે અને એક ફિલ્મ હીરો આવ્યા છે અને બાર ડાન્સનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે તાત્કાલિક પધારો તો હું માનું છું કે ઘણા બધા ઓછા થઈ જાય ઊભા થઈ જવાનું મન થાય ઘણા બધા તો આપણને કહેતા જાય સ્વામી હાલો ને કે તમે આવો કે પછી કથા કરશું બાકીના ત્રીસ દાડા તો છે એમ થાય કે આ તો રોજ રોજ રામાયણ તો છે જ ને એક દાડો પેલું થોડોક લાભ લઈ આવીએ વિષયમાં પ્રીતિ હોય તો અહીંયાથી ઊભા થઈને જવાનું મન થશે એટલે તુલસીદાસ કે છે કે જે હંસ જેવા જીવ હશે એ જ આવી શકશે પણ આવવું કઠન છે તુલસીદાસ કહે છે કઠિન કુસંગ કુપંથ કરાલા તુલસીદાસ કે ભગવાનની કથા સાંભળવા જેવું હોય એનો રસ્તો બહુ ખરાબ છે તુલસીદાસને મહેસાણાના રસ્તાની ખબર પડી ગઈ હશે ખાડા ટેકરાવાળા છે એ મહેસાણાના રસ્તાનો ઉલ્લેખ કરી રહ્યા છે એમ નથી કહેતા કઠિન કુસંગ કુપંત કરાલા આ ભગવાનની કથા સાંભળવા જવું એની અંદર કુસંગરૂપી કુપંત એ આપણને નડશે કોક મિત્ર આવે એ કે રહેવા દેન કે રોજ રોજ શું જવું આ બધી રામાયણ તો છે જ કંઈક કુસંગ આપણને આવો નડી જશે એ ભગવાન સુધી પહોંચવા નહીં દે ઘરના કામની કંઈ જંજાળ કથા વાર્તા સુધી પહોંચવા ન દે પછી કે છે આવ્યા પછી પણ જે આની અંદર તલ્લીન ન થાય જે એકાગ્ર ન બની શકે એ માણસ પણ લાભ ઉઠાવી પડ્યા તે મહા માને દેખણ હારા દાજે જોને તીરે ઊભા તે જુએ તમાશો ન પામે રસ પીવા જોને તીરે ઉભેલા માણસો યથાર્થ રસ પી નહીં શકે તુલસીદાસ કે છે કેટલાક માણસો રામચરિત માણસની ટીકા પણ કરશે

નહીં પેલા યોગી બાપા બહુ કથા કે છે પોતે સ્નાન કરી ના શક્યો એટલે તમ સ્નાનમ અમ સ્નાનમ એમ ઘણા બધાને ઘરે તમે વાત કરશો ચાલો ને રામાયણની કથા સાંભળવા એ કે તમ સ્નાનમ અમ સ્નાનમ તમે સાંભળી આવો છો એમાં અમારી પણ કથા આવી ગઈ જે માણસ પોતે કરી શકતો નથી પોતે નિર્બળ હોય જે તે વિષયમાં જેમ ઘણા છોકરાઓ અભ્યાસ કરતા હોય ને એને મેથેમેટિક્સ ફાવતું ના હોય ને એટલે ઘણા શું કે આપણે ડૉક્ટર થવું એમાં મેથેમેટિક્સની જરૂર શું છે મને સમજાતું નથી એને ફાવતું નથી એટલે એને ગણિત ગમતું નથી બાકી ગણિતની તો ઘણી જરૂર છે ઉપર રાખનારા કંઈ બુદ્ધિશાળી નહીં હોય છતાં પણ આપણને જે વિષય ન ફાવતો હોય ને એ વિષય આપણને ગમતો નથી એની ટીકા કરીએ તુલસીદાસ કહે છે જેને આ વિષય ન ગમતો હોય એની ટીકા કરશે પછી બીજી આવશ્યકતા જણાવતા કહે છે જે શ્રદ્ધા સંબળ રહિત નહીં સંતન કર સાથ જે માણસમાં શ્રદ્ધા નહીં હોય એને પણ રામચરિત માનસના અવળા અર્થ સમજાશે સંતો ઘણીવાર ઉલ્લેખ કરે છે અને જૈન મુનિએ એક વાક્યના કેટલા અર્થ કર્યા છે રાજાનો દદતે સૌખ્યમ એક વાક્ય છે સંસ્કૃતમાં રાજાનો દદતે સૌખ્યમ આ એક વાક્યના એક જૈન મુનિએ ચાર લાખ જેટલા અર્થ કર્યા છે એક વાક્યના સમયની અનુકૂળતા અર્થ કર્યા છે કોઈકને વધારે સમય હોય તો વધારે અર્થ પણ કરી શકે છે એક જ વાક્યના આટલા બધા અર્થઘટન થઈ શકે છે એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રથમના સાતમા વચનાવૃતમાં કહે છે અધ્યાત્મ વાર્તા તો કેવી છે મતી ભમી જાય તેવી છે એટલે કોના સંગાથે કોના સંગે કથાવર્તાનો લાભ લેવાનો શ્રદ્ધા સાથે નહીં સંતન કર સાથ તુલસીદાસ કહે છે કે સંતના મુખ થકી સાંભળવી સામાન્ય પૈસાના આધારે કથાવર્તા કરતા હોય એમાંથી કંઈ પામી નહીં શકાય એ સાચા અર્થ રામાયણના નહીં સમજાવી શકે એટલે કહે છે સંતના મુખ થકી આ કથાવર્તા સાંભળવી અને જીનહિ પ્રિય રઘુનાથ જેને રામમાં પ્રીતિ હશે એને કથા વાર્તા ગમશે બાકી તો કંટાળો જ આવશે એકવાર એક બાપે પોતાના છોકરાને પૂછ્યું કે સવારે તું સ્કૂલે નીકળી જાય છે સાંજે વાગે આવે છે બેટા તું આટલા બધા સાત છે છોકરો કે બાપુજી પાંચ વાગે પેલો છૂટવાનો બેલ પડે છે ને એ ગમે છે છોકરાને શું ગમે છે પાંચ વાગે છૂટવાનો બેલ પડે એ ગમે ઘણી વાર ઘણા લોકો રાહ જોતા હોય કે સ્વામી ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય ક્યારે બોલે છેલ્લી ધૂન ક્યારે બોલે ઘણાને પ્રસાદ ગમે જેને રામમાં પ્રીતિ નહીં હોય એને સામાન્ય આ બધી વસ્તુ કે આ બધું ગમ્યા કરશે પણ જેને રામમાં પ્રીતિ હોય એને સમગ્ર કથાવાર્તા એ ગમે છે આ પ્રકારે આવશ્યકતા જણાવ્યા પછી હવે તુલસીદાસ કથાવાર્તાનો પ્રારંભ કરી રહ્યા છે પ્રયાગની અંદર માઘ સ્નાનનો મહિમા છે ઠંડે પાણી એ બધા ઋષિમુનિઓ સ્નાન કરવા ભેગા થયા છે ત્યાં ભરદ્વાજ મુનિના આશ્રમની અંદર એ આગને વલકાઈને રોક્યા અને પછી બ્રધ્વાજ મુનિ કહે છે કે આપ મને રામની કથાવાર્તા સંભળાવો હવે બ્રદ્વાજ મુનિની સમક્ષ યાગને ઋષિ રામની કથાવાર્તા સંભળાવવાનો પ્રારંભ કરતા પોતે કહે છે એકવાર ત્રેતા યુગની અંદર શિવ અને પાર્વતી અગત્ય મુનિના આશ્રમની અંદર પધાર્યા એ વખતે અગત્ય મુનિએ શિવજીને રામની કથાવાર્તા સંભળાવી શિવજીએ પણ રામની કથા સાંભળી પણ શિવ તલ્લીન થઈને સાંભળી શક્યા કારણ કે શિવ શિવની અંદર શ્રદ્ધા છે ભક્તિ છે પણ શિવના પત્ની સતી એ બરાબર સાંભળી ન શક્યા કારણ કે સતી એ દક્ષની પુત્રી હતા દક્ષ એટલે કે બુદ્ધિ જે બુદ્ધિની દીકરી હોય જે બુદ્ધિના દીકરા હોય ને એને કંઈક ને કંઈક એ થયા જ કરે એ યથાર્થ સાંભળી ન શક્યા ત્યાર પછી તો પોતે ત્યાંથી વિદાય લીધી અને શિવ અને પાર્વતી પસાર થતા હોય છે એ વખતે શિવના મનમાં ઈચ્છા જાગી કે પૃથ્વી પર રામે અવતાર ધારણ કરી લીધો છે એ રામ પૃથ્વી પર શું કરતા હશે જંગલમાંથી શિવ અને પાર્વતી પસાર થતા હોય છે એ વખતે સીતાજીનું હરણ થઈ ચૂક્યું હતું રાવણ અપહરણ કરી ગયો હતો અને રામ સીતાની શોધ કરવા માટે નીકળ્યા છે એ સમયે રામ સીતાની શોધની અંદર કાઢી રહ્યા છે છે લક્ષ્મણ સાથે શિવ અને જોયું અને શિવે પ્રણામ કર્યા શિવે આદર સહિત વંદન કર્યા કે વાહ રામ પૃથ્વી પર મનુષ્ય શરીર ધારણ કરીને કેવું ચરિત્ર કરી રહ્યા છે એ સમયે સતીએ શંકા કરી સંશય કર્યો પોતે કહે છે કે જેને કદી સંયોગ અને વિયોગ નથી એવા વિરોહનું દુઃખ કેમ બતાવી રહ્યા છે જો સાક્ષાત વિષ્ણુ હોય તો ક્યારે આવું ચરિત્ર કરે જ નહીં એ માણસ જ હશે આ શિવ તેમને ખોટે ખોટા પ્રણામ કરે છે આ પ્રમાણે સતીએ શંકા અને સંશય કર્યો શિવજી ના પાડે છે કે એમાં શંકા ન કરો એમાં સંશય ન કરો તમારો સંશય કરવાનો સ્ત્રી સહજ સ્વભાવ છે પણ એમાં સંશય ન કરો સતી પોતે માની ન શક્યા શિવજી કે છે જાઓ તો તમારી ઈચ્છા હોય તો એટલે શિવજીએ પોતે એમને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ પોતે માની શકતા નથી સતીના મનમાં થયું કે હું પરીક્ષા કરી આવું શિવજી સમજાવે છે છતાં પણ કોઈ રીતે માનતા નથી હઠ લઈને બેસા છે બેઠા છે એટલે શિવજી કહે છે સંદેહ હોય તો તમે પરીક્ષા કરી આવો શિવજી તેઓની સાથે ઝઘડો કરતા નથી સમજાવવાનો થોડો ઘણો કંઈ પ્રયત્ન કર્યો પરંતુ પછી કહે છે તમે જઈ આવો હું અહીંયા વડના ઝાડ નીચે બેઠો છું તમારી રાહ જોઈશ શિવજી એક આદર્શ પતિનું લક્ષણ પણ આપણને જણાવી રહ્યા છે ઘરની અંદર પત્ની બહુ જીદ કરે ત્યારે થોડો ઘણો કંઈ સમજાવવાનો આગ્રહ કરે પછી ઝઘડો કરી નથી બેસતા તેઓની સાથે અકળાઈ જતા નથી અને શિવજી શું બોલે છે હોઈ સોઈ જો રામ રચી રાખા કો કરી તર્ક બડાવાઈ સાખા અસ કહી લગે જપન હરી નામા ગઈ સતી જહ પ્રભુ સુખધામા શિવજી માળા લઈને બેસી ગયા હશે ભગવાનની ઈચ્છા હશે એમ થશે આપણે સમજાયું છતાં પણ નથી માનતા તો હવે એ દુઃખ ભોગવશે દરેક પતિએ કેવા લક્ષણ કેળવવા જોઈએ ઘરની અંદર ઝઘડા ન થાય એના માટે શિવ એક આદર્શ પતિનું દ્રષ્ટાંત ના ગયા શિવ કે મને તો છે લોકો સંદેહ નાખે ત્યારે એને કેવું હોય તારી ઈચ્છા હોય તો પરીક્ષા કરી લે મને તો ભગવાન અને સંતમાં પૂર્ણ વિશ્વાસ છે તારે પરીક્ષા કરવી હોય તો કરજે અહીંયા સતી પોતે પરીક્ષા કરવા ગયા મીઠાની પૂતળી સાગરનો તાગ લેવા ગઈ છે હવે જોઈએ શું રામને માપીને આવશે જેવા ગયા પુની પુની હૃદય વિચારું કરી ધારી સીતા કર રૂપ એ વિચાર કરે છે કે હું સીતાનું સ્વરૂપ ધારણ કરું સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું શા માટે જો રામ હશે રામ જો ભગવાન હશે તો મને ઓળખી જશે કે આ ચોક્કસ એ સતી છે પણ જો મનુષ્ય હશે તો મને સીતા માનીને મારો હાથ પકડીને ખૂબ પ્રસન્ન થઈ જશે એ રાજી થઈ જશે જોઈએ હવે કસોટી કરી લઈએ સતીએ બનાવટી સીતા બન્યા છે અને જે બનાવટી ભક્તિ ધારણ કરે બનાવટી ભક્તિનું સ્વરૂપ ધારણ કરે એ રામની પાછળ ન ચાલે જે સાચા સીતા હતા એ તો હંમેશા રામની પાછળ ચાલતા હતા આ બનાવટી સીતા છેલ્લે રામની આગળ ચાલે છે બનાવટી ભક્તિનું ખરેખર આવું જ છે આપણે બનાવટી સેવા કરતા હોય ને તો કોઈક વધારે જોવે આપણા સંચાલક આયોજક જેને સેવા સોંપી હોય ને એને નજરે સંતોની નજરે કેમ ચડીએ એવો જ કંઈક પ્રયત્ન કરીએ સાચી ભક્તિ ક્યારે બહાર આવવાનો દેખાવ નથી કરતી સતી અહીંયા દેખાવ કરી રહ્યા છે બનાવટી ભક્તિ બની બનાવટી સીતા બની અને રામની આગળ ચાલી રહ્યા છે લક્ષ્મણે આ જોયું લક્ષ્મણે સહેજ આશ્ચર્ય પામ્યા લક્ષ્મણ વિસ્મય પામ્યા પણ લક્ષ્મણ પણ જાણી ગયા રામના સંગે રહેનાર હતા લક્ષ્મણ કંઈક બોલવા જતા હતા પણ લક્ષ્મણે મૌન સેવ્યું લક્ષ્મણ વિચાર કરે છે કે અત્યારે ભગવાનનો રોલ ચાલે છે ભગવાનના ડાયલોગ બોલવાનો સમય છે આપણે ક્યાં વચ્ચે જંપલાવું એટલે લક્ષ્મણ વચ્ચે મૌન રાખે છે કંઈ બોલતા નથી ત્યાર પછી સતી આગળ ચાલતા ચાલતા જઈ રહ્યા હોય છે રામે તેઓને પ્રણામ કર્યા રામ સતીને હાથ જોડીને વંદન કરે છે સાચી ભક્તિ સાચા સીતા પોતે રામને પ્રણામ કરે ખોટા સીતા ખોટી ભક્તિ એ ભગવાનને પ્રણામ કરાવડાવે સાચા સંતાન સાચા પુત્રો સાચી દીકરી એ મા બાપને પ્રણામ કરે ખોટા દીકરા દીકરી એ મા બાપને પ્રણામ કરાવે બનાવટી હોય અહીંયા બનાવટી છે એટલે રામે પ્રણામ કર્યા સંતો મહંતો કથાકારો કહે છે કે રામે પ્રણામ શા માટે કર્યા કારણ કે ગુરુ હોય જે આપણી પરીક્ષા લેતા હોય એને તો પ્રણામ કરવા જ ઘટે સતી આજે પરીક્ષા લેવા આવ્યા છે પરીક્ષા કરવા આવ્યા છે એટલે રામે પ્રણામ કર્યા કારણ કે ગુરુ બનીને આવ્યા છે રામ હસ્યા રામના મનમાં થાય છે કે સતી સામે આવ્યા છે એને સંબોધન શું કરવું સીતાજીનું રૂપ ધારણ કર્યું છે જો માતાજી કહું તો પત્નીને મા કઈ કહેવાય એટલે પણ દોષ લાગી જાય છે મારી પત્નીનું સ્વરૂપ અને જો માતાજી કહીશ તો પણ અપરાધ થઈ જાય જો સીતાજી કહું

बिपिन अकेली फिर हो के ही के तू રામે તેઓને માતા પણ ન કહ્યા રામે સીતા પણ ન કહ્યા અને રામે હાથ જોડીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે મારા પિતાજી શંકર ક્યાં છે રામે કેટલું સુંદર સમાધાન સાધી લીધું રામ કે છે પિતાજી શંકર ક્યાં છે એને સીતા પણ ન કહેવા પડ્યા અને માતા પણ કહેવા ન પડ્યા અને કીધું કે કહે હું બહોરી કહા વૃક્ષ કેતું શિવજી ક્યાં છે તમે એકલા કેમ નીકળ્યા છો હે વિશ્વાસની ધર્મપત્ની વિશ્વાસને છોડીને સંશેના જંગલમાં એકલા કેમ વિચરણ કરવા નીકળ્યા છો સતીએ વિચાર કર્યો કે હું ખોટી કસોટી કરવા નીકળ્યું અંતર્યામીની શું કસોટી કરવી તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી ઉસકી આગે ક્યાં છીપાયે જીસકે હાથ મેં ડોરી ભગવાન તો અંતર્યામી છે બધું જાણી લે છે એની કસોટી કરવા હું ખોટી નીકળી સતીને મનમાં બળતરા થઈ રહી છે શિવને શું જવાબ આપ્યો રામ સતીની બળતરા જાણી ગયા વિશેષ કંઈ પ્રશ્નોત્તર કરતા નથી પણ રામે વિચાર કર્યો કે આયાત છે તો થોડોક સવાદ ચખાડી દઈએ ઐશ્વર્ય થોડું ઘણું કંઈક બતાવી દઈએ સતી શિવજીની પાછળ જતા હતા મળવા માટે અને સામે જોયું તો રામ લક્ષ્મણ દેખાયા પાછા વળીને જોયું તો ત્યાં પણ રામ લક્ષ્મણ ચારેય દિશામાં રામ લક્ષ્મણના દર્શન થયા અને તરત સતી એકદમ આઘાત પામી નીચે બેસી ગયા ચક્કર આવવા લાગ્યા લક્ષ્મણ કહે છે કે ભાઈ હવે રહેવા દો વધારે કંઈ સવાદ ચખાડવા જેવો નથી કસોટી કરવા ભૂલ ભલે તેઓની થઈ ગઈ અને પછી સતી આગળ નીકળવા ગયા રામના દર્શન થયા પણ અહંકાર આડો આવ્યો શૂર પંખા એ રામને મળવા આવી પણ કામ આડો આવ્યો એટલે લાભ ન થયો ઉલટાની ખોટ ગઈ એમ અહીંયા પણ સતીને ખોટ આવી સતી ગભરાતે પગલે એ શિવ પાસે આવ્યા શિવ તો ધ્યાન મગ્ન હતા નામ મગ્ન હતા ભગવાનના નામનો જપ કરી રહ્યા હોય છે શિવજીએ આંખો ખોલી જેવા પાસે આવ્યા અને શિવજીએ કીધું લીનહી પરીક્ષા પરીક્ષા વિધિ કહું સત્ય સબ બાત કઈ રીતે પરીક્ષા લીધી કેવું પેપર કાઢ્યું કેટલા માર્ક આવ્યા રામના એની વાત તો કરો તમે હવે સતી અહીંયા પણ પાછી કપટ કરે છે સતી શું બોલ્યા કછું ને પરીક્ષા કોઈ પરીક્ષા લીધી નથી મેં તમારી જેમ પ્રણામ જ કર્યા છે ખોટું બોલવાની ટેવ દાંપત્ય જીવનને તોડવાનું પહેલું પગલું છે કે પરસ્પર ખોટું બોલજો જો દાંપત્ય જીવન તૂટી શકે છે કપટની ભાવના આવી શકે તો લગ્નની અંદર ચોરીની અંદર પરસ્પર હાથ મિલાવે છે એ હાથ કુસ્તી માટે નથી મિલાવતા એ હાથ વચન આપે છે કે જીવન પર્યંત એકબીજા સાથે સત્યથી જોડાયેલા રહીશું ક્યારેક કપટ નહીં કરીએ સમાની વા આકૃતિ સમાની મનાન્સી અમારું મન સમાન રહેશે અમારી દેહકની આકૃતિ તો જુદી જુદી હોય પરંતુ અમારા વિચારો સમાન રહેશે ક્યારેક અસત્ય એકબીજા સમક્ષ ન બોલીએ પરંતુ આજે ઘણા બધા કુટુંબોમાં ક્યારેક પતિ અસત્ય બોલે ક્યારેક પત્ની અસત્ય બોલે સતત પરસ્પર જૂઠું બોલે ગામ આખામાં કદાચ જૂઠું બોલે ચાલે પણ ઘરમાં જૂઠું બોલે એકબીજાની સામે ઓફિસેથી મોડા આવી આ બાજુ રાહ જોઈને થાકી ગયા હોય અને પછી જમવાનું તૈયાર હોય આમ જોવા ગયા હોય ફિલ્મ જોવા પણ કહે કે તો સાહેબે થોડુંક વધારે કામ આપ્યું ને ફિલ્મ જોઈને આવ્યા હોય પણ પાછા ઘરે આવીને એમ કે સાહેબે વધારે કામ આપ્યું એટલે મોડું થયું પેલા બિચારા કે જમવાનું તૈયાર છે પેલો બહાર છે ને હોટલની અંદર પીઝા કે પાઉ દાબીને આવ્યો હોય અને પછી કે પેટમાં થોડું દુખે છે ઘરેની ખીચડી ફાવતી ના હોય એટલે બારે બાર ખાઈને આવશે અને પછી ઘરે આવીને એવું બોલશે કે પેટમાં તકલીફ છે એટલે આજે ખાવાનો મૂડ નથી પતિએ પત્ની આગળ ખોટું બોલે પત્ની પતિ આગળ ખોટું બોલે કરિયાણું લેવાના પૈસા પડાવે અને પછી કંઈક જાત જાતના સૌંદર્ય પ્રસાદો લેવાની અંદર વાપરે અથવા તો પોતાના પિયર પક્ષમાં આપવા માટે વાપરે આ પ્રકારે પરસ્પર અસત્ય બોલાય કપટ કરાય તો દાંપત્ય જીવન એ તૂટી શકે છે શાસ્ત્રો કહે છે કવિ કાગે ખૂબ સુંદર લખ્યું છે કે એક હશે પણ આકરું પડશે તને લાખો તારે લડવા પડશે કપટના સંગ્રામ એકવાર ભૂલ થઈ એને સુધારી લો સતત કપટ ચાલુ ન રાખો આપણને ખબર પડે કે મારું શર્ટનું એક બટન ખોટું દેવાઈ ગયું છે પછી એમ ન માનો કે એક વાર દેવાઈ ગયું દેવાઈ ગયું હવે કોણ સુધારે તો છેવટે બધા ખોટા દેવા છે એક ખોટું દેવાઈ ગયું એને સુધારી લો ફરીથી પાછા જાઓ પાછા વળો અંતરદ્રષ્ટિ રાખો આ પ્રકારે એટલે અહીંયા કહે છે કે કપટ ક્યારેય ન કરવું જો કપટ રાખશે તો જીવનની અંદર સંગ્રામની અંદર એ આપણને જ દુખ આવતું હોય છે એકવાર ટ્રેનની અંદર એક દંપતી પોતે મુસાફરી કરી રહ્યા હોય છે પતિને પત્ની બંને ટ્રેનમાં બેઠા હોય છે પત્ની ગામડા ગામના હોય છે લગ્ન થઈ એને બે વર્ષ જેવું થયું હોય છે ટ્રેનની અંદર રાત્રિ મુસાફરી હતી સ્લીપરની અંદર બંને ત્યાં બેઠા હોય છે પત્ની હવે પતિ સાથે વાર્તાલાપનો પ્રારંભ કર્યો અને કહે છે કે આપણે લગ્ન થઈ બે ત્રણ વર્ષ થયા મેં તમારી પાસે આજ સુધી કંઈ માગ્યું આવું કે નતાર સમજી જવાનું કે હવે કંઈક માગવું લાગે છે એ કહે છે કે આટલા બધા વર્ષ થયા પણ મેં તમારી પાસે કંઈ માંગ્યું પતિ કે ના કે તમે કંઈ માંગ્યું નહીં એ કે આટલા વર્ષથી પરણી નહી ત્યારથી મારા મનની અંદર છે ને એક ઈચ્છા રહ્યા કરે છે એક હોશ એક તમન્ના મારા મનની અંદર રહ્યા કરે છે મને એમ થાય તમને વાત કરું કે ના કરું પતિ કે વાત કરોને હવે તો મારી ઈચ્છા ક્યાં રહી છે તમારી ઈચ્છાઓ પૂરી કરવામાં જ જીવન વિતાવાનું છે અમારે તો કે એમાં જ કુરબાની આપી દેવાની છે એટલે તમારી જે કઈ ઈચ્છા હોય કહી દો અમે બલિદાન આપ્યું છે શહીદ થયા છીએ એટલે જે કઈ ઈચ્છા હોય વાત કરી દો એની પત્ની કે વાત કરું કે ના કરું મારા મનમાં શંકા સંશય થયા કરે છે પતિ કે કે વાત વાત પત્ની કરવી છે પણ એ જીભ ઉપડતી નથી પતિ કે આખી નાખી ટ્રેન ઉપડી ગઈ તારી જીભ કેમ ઉપડતી નથી એ કે છે કદાચ તમે પૂરી તો નહીં કરો તો એ કે ના કે ઈચ્છા તમારી પૂરી કરી દઈશું એ કે ફરી તો નહીં જાઓ ના કે રઘુકુળ રીતિ સદા ચલી આવી કે આપણે ફરી નહીં જઈએ તમારી ઈચ્છા પૂરી કરશું અને પતિ રાહ જોતા હોય છે કે આગી પાછી ના કરે તો ખરેખર પૂરી કરશો હા કે બોલ ને ભાઈ સાહેબ હવે પૂરી કરીશ એ કે છેલ્લા કેટલાય વર્ષોથી નાની હતી ટ્રેનમાં મુસાફરી કરતી ત્યારથી મને ઈચ્છા થાય છે કે સાંકળ ખેંચવી છે ટ્રેનની લા પતિ કે મારી નાખ્યા સાંકળ ના ખેંચાય એ કે જ્યારથી ઈચ્છા જ્યારથી આ સાંકળને જોઉં છું ત્યારથી મનમાં ઈચ્છા થાય છે કે શા માટે રાખી હશે કોઈ દાળો એનો ઉપયોગ થતો જ નથી તો મારે એ સાંકળ ખેંચવી છે પતિ કે ભાઈ સાહેબ હું તને હાથ જોડું છું આટલું ન કરો ખરેખર કરવા જેવું નથી પેલી એકદમ રીસાઈ ગઈ કે મારા બાપે મારી ઈચ્છા પૂરી ના કરી તમે ઈચ્છા પૂરી નહીં કરો મારો જીવ અવગતે જશે હું મરી જઈશ તો પેલો પતિ કે છે મર્યા પછી અવગતે જાય ચાલે પણ જીવતે જીવ હું અવગતે જવું એવું ના કરતું ખરેખર આ બધું કરવા જેવું નથી ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે એ કે તમે તો પહેલાં એવું કહેતા હતા કે તારા માટે તો આકાશના તારા તોડી લાવું એ તો કે હજી તોડી લાવું પણ સ્ટ્રેનની સાંકળ નહીં ખેંચવા દઉં કે એટલે પત્નીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે પત્ની માનતી નથી પતિ કે છે ગાંડી સમજ આ સાંકળ ખેંચીએ તો પાંચસો રૂપિયા દંડ થાય એ કે પાંચસો રૂપિયા તૈયાર રાખ્યા છે મેં એ કે શાકભાજી લેવાના તમે પૈસા આપતા ને એમાંથી રોજ રૂપિયો રૂપિયો બચાવીને પાંચસો ભેગા કર્યા છે પતિ કે ઓત તારી ખરી છે આ તો કે પહેલેથી બધું પ્રી પ્લાનિંગ કરી રાખ્યું છે સાંકળ ખેંચવાનું અને આ પ્રકાર એના મનમાં હતું પાંચસો રૂપિયા બધા ભેગા કરી રાખ્યા હતા અને પછી પોતાના પતિને કહે છે કામ કરો કે અઢીસો રૂપિયા તમારા ખિસ્સામાં રાખો અને અઢીસો મારી પાસે પાકીટમાં રાખું છું પતિ કે પણ આ બધા ભાગલા છે એના માટે પાડે છે એ કે પેલા ટીસી આવે ને એ વખતે આપણે પકડાઈ જઈએ ને તો તમારે એમ કહેવાનું કે મારી પાસે તો અઢીસો જ છે એટલે આપણે અઢીસો બાકીના મારી પાસે હોય એ તો બચી જાય ને પતિ કે બહુ બુદ્ધિશાળી તો છે ખરી પણ આટલે જ બીજું કંઈ તમારે બોલવાનું નહીં તો પતિ કે પણ પૂછશે તો આપણે નામ કોનું દઈશું એને ઈશારો ઇશારો જો ઉપર પેલા ભાભા સૂતા છે દાદા એટલે આપણે સાંકળ ખેંચ્યા પછી પેલો ટીસી ચેકિંગ માટે આવે ને ત્યારે આપણે એમ કહો ને કે ઉપર પેલા દાદા છે ને એમને સાંકળ ખેંચી છે પતિ ખરેખર કહે છે આ તો જોયા જેવી થશે પણ પછી પત્નીની અતિશય ઈચ્છા હતી પછી કંઈ બોલી ન શક્યા ગૃહમંત્રી આગળ નમતું એને જોખવું પડ્યું છે અને પછી કીધું કે હવે ઈચ્છા છે તો ખેંચી લો અને પેલી સ્ત્રીને તો એટલો આનંદ થઈ ગયો અને પછી પહેલાં નાના છોકરા ફૂલઅપ્સ કરવા માટે પાઇપ પર લટકીને એમ લટકી ગઈ અને અતિવૃષ્ટિની અંદર કોઈક માણસ પેલો પાણીની અંદર સપડાઈ ગયો હોય અને પેલા હેલિકોપ્ટરવાળા નેટ નાખીને કેટલો આનંદ થઈ જાય એમ હાંકળે લટકીને એટલી બધી પ્રફુલ્લિત થઈ ગઈ છે આનંદ આનંદ એના મોઢા પર વ્યાપી ગયો છે અને સાંકળ ખેંચાઈને તાત્કાલિક ટીસી આવી ગયા ટ્રેન ઊભી રહી ગઈ અને પછી તપાસ કરતાં કરતાં કમ્પાર્ટમેન્ટ આવ્યા કે આ સીટ નંબર ઉપરથી સાંકળ ખેંચાઈ લાગે પૂછ્યું કે સાંકળ કોને ખેંચી પતિ ગભરાય છે પતિ ફફડે છે કે આ જો આપણે પકડાઈ જઈશું તો ખોટે ખોટો દંડ થશે માંડ પૂરું થાય છે પેલી પત્ની કહે છે કે ઉપરવાળા પેલા દાદા છે ને એમને સાંકળ ખેંચી છે પતિ કે જેમ પ્રહલાદની રક્ષા કરવા માટે સાક્ષાત ઋષિ અવતાર થયો છે દાદા ખરેખર આપણા માટે જ આયા લાગે છે આપણી રક્ષા કરવા માટે બચાવવા માટે જ અને પછી પેલા પોલીસે પેલા દાદાને જગાડે દાદા શા માટે સાંકળ ખેંચી દાદા પણ જમાનાના ખાધેલા હતા એ કે ના કેમ ખેંચીએ ટિકિટ લીધી છે ને કે કે ટિકિટ લીધી છે સાંકળ ખેંચીએ ખરા પોલીસ કે પણ ટિકિટ એના માટે લીધી છે સાંકળ ખેંચવા માટે અને પછી દાદા તો બગડ્યા દાદા કે કેવા કેવા માણસો તમે આ ટ્રેનની અંદર મુસાફરી કરાવડાવો છો કે એ કે પણ થયું શું એકે ટ્રેનની અંદર પોલીસ રાખતા હોય તો એ કે પણ પોલીસની જરૂર શું છે ટીસી આગ્રહ કરે છે સાથે પોલીસ પણ આવી હતી એક પોલીસ સતત અહીંયા ટ્રેનની અંદર રહેવું જોઈએ ભલા દાદાને પૂછે છે પણ તમારે પોલીસની જરૂર શું છે એક સમજો તો ખરા હું ગામડા ગામનો માણસ અને સામાન્ય રીતે પૈસા લઈને મુસાફરી કરતો તો અને જેવો સુવા ગયો આ પેલા ભાઈએ મારા ખિસ્સામાંથી પાંચસો રૂપિયા લઈ લીધા અને પતિ પત્નીએ અઢીસો અઢીસો કરીને રાખી મૂક્યા છે એક એક કઢાઈને મને પાછા અપાવો અને પછી પોલીસે તો બંનેને હાથમાંથી કઢાયા પેલા પતિ પત્ની વિચાર કરે ખરો દાદો મળ્યો માથાનો કે કપટ કરવા ગયા પણ ચપટ થઈ ગયું આગલું સ્ટેશન આવ્યું દાદા ઉતરતા ઉતરતા કહે છે કે ભગવાન આવીને આવી તમારી ઉમેદો બધી પૂરી કરતા રહે આવા નાવા દાદા તમને મળતા રહે પરંતુ સહેજ કપટ કરવા ગયા આપણે એમ માનીએ કે કોઈકને છેતરી નાખીએ પણ આ લોકમાં થોડાક સમય સુધી કોઈકને છેતરી શકાય કાયમ સુધી કોઈને છેતરી શકાતા નથી સતીએ પ્રયત્ન કર્યો શિવ આગળ કપટ કર્યો પોતાના ધણી આગળ કપટ પોતાના ભગવાન આગળ કપટ ભગવાન આગળ કપટ કર્યું અને શિવજી પોતે જાણી ગયા શિવજી વિચારની અંદર પહોંચી ગયા હશે ભગવાનની ઈચ્છા કપટ કર્યું છતાં પણ શિવ ઠપકો નથી આપતા શિવ ગુસ્સો નથી કરતા શિવજી એની પાસેથી પોતાનું મોઢું ફેરવી લે છે શિવે વિચાર કર્યો કે એક તો સતીનો સીતાનો વેશ ધારણ કર્યો માતા તુલ્ય એટલે એની સાથે તો પત્નીનો વ્યવહાર હવે કરાય નહીં અને આવું કપટ કર્યું એટલે પત્ની તરીકે હવે સ્વીકાર હું નહીં કરું શિવ એ સતીની સાથે કૈલાસ પર પહોંચ્યા છે એ વખતે એમની સાથે બોલવાનું બંધ કરી દીધું શિવજી પોતે ધ્યાનની અંદર ઊંડા ઉતરી ગયા છે સતી મનોમન વિચાર કરે છે કે મેં રામની પરીક્ષા કરવા માટેનો અખતરો કર્યો એક તો કપટ કર્યું એટલે આ પ્રકારનું ફળ મને પ્રાપ્ત થયું છે એ સમયે શિવ ધ્યાનની અંદર બેઠા છે અને ઘટના એ બને છે બ્રહ્માએ દક્ષને પ્રજાપતિની પદવી આપી અને ત્યાર પછી એક યજ્ઞનું આયોજન થયું એની અંદર બધા ઊભા થયા પણ શિવ અને બ્રહ્મા પોતે ઊભા ન થયા એ સમયે દક્ષ પ્રજાપતિને માઠું લાગ્યું એને ગુસ્સો આવ્યો એ શિવનું અપમાન કરી બેસે છે એ સમયે કેવી કેવી ઘટના બને છે ત્યાર પછી એ દક્ષના યજ્ઞની અંદર પાર્વતી આ સતી જવા માટે રડ પકડે છે પતિ પત્નીના સંબંધની અંદર કલેશ થાય છે અને જે કંઈ દુઃખ વ્યાપે છે અને ત્યાર પછી રામાવતારના પ્રયોજન એની વાતો આપણે આવતીકાલે કરીશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય